કેન્દ્ર સરકાર તરફથી રાસાયણિક ખાતર ઉપર જૂની સબસિડી યથાવત રાખવાનો નિર્ણય ખેડૂત માટે રાહતના સમાચાર લાવ્યા હતા, જેને લઈને સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. પરંતુ આ સાથે જ કૃષિ કાયદામાં ફેરવિચારણા તેમજ વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને થયેલ નુકસાનના આંકલન દ્વારા તેમને યોગ્ય સહાય નક્કી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગી તેમજ પાયાનું ખાતર મનાતું ડીએપી ફર્ટિલાઇઝર સબસિડી વધારી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, જેને લઈને સુરત જિલ્લા ખેડૂત સમાજમાં પ્રમુખ દ્વારા સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. ચોમાસા પહેલા ખેડૂતોને રાહતના સમાચાર આવ્યા હતા, જેથી વાવણી સમયે ખેડૂતોને ચોક્કસપણે રાહત નિવડશે. જોકે ખેડૂત સમાજમાં પ્રમુખ પરિમલભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે કે આજ પ્રમાણે સરકારે ખેડૂતોના કૃષિ કાયદાના નિર્ણય ઉપર પણ ફરીથી ફેરવિચારણા કરવાની જરૂરત છે. ખેડૂતોના હિતમાં લેવામાં આવેલ નિર્ણય આવકાર્યા છે, જ્યારે બીજી તરફ પલસાણા તાલુકાના એના ગોટિયા તેમજ તુંડી સહિતના ગામડાઓમાં ખેડૂતોને વાવાઝોડાના પગલે ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલ તેમજ એના ગામના ખેડૂતે જેમણે કેળાની ખેતી કરી હતી તેના ખેતરમાં ઉભી કેળની ખેતી વાવાઝોડું ત્રાટકતા સદંતર જમીનદોસ્ત થવા પામી હતી, જેથી તેઓ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે યોગ્ય સહાય પેકેજ નક્કી કરે, જેને લઈને ખેડૂત સમાજ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશની ને બારડોલી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મારું નામ પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું. આજે કેન્દ્ર સરકારનો જે નિર્ણય આવ્યો છે કે સર્વ રાસાયણિક ખાતરો જૂના ભાવે મળશે, એ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે કેન્દ્ર સરકારની ઈચ્છાશક્તિ ન હોય એ પ્રમાણે ખેડૂતોના દબાણને વશ થઈને આ નિર્ણય લીધો હોય એવું મને પર્સનલી લાગે છે. સાથે સાથે અમને એવું અમારી એવી લાગણી છે કે તમે જે ત્રણ કૃષિ કાયદા ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ ત્રણે ત્રણ કૃષિ કાયદા પણ ખેડૂતોના હિત વિરુદ્ધના છે. હકારાત્મક વલણ તમે જે પ્રમાણે ખાતરના ભાવમાં અપનાવ્યું છે એ જ પ્રમાણે તમે ત્રણે ત્રણ કૃષિ કાયદા પણ પાછા ખેંચી લો એવી સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ તરીકે હું માંગણી કરું છું. અને રાજ્ય સરકારને એક વિનંતી કરું છું કે જે રીતે દર વર્ષે ખેડૂતોને સહાયના નામે ક્રૂર મજાક કરવામાં આવે છે, લાખોનું નુકસાન થતું હોવા છતાં ખેડૂતોને 1,000 રૂપિયા 1,500 રૂપિયા 2,000 રૂપિયા આપીને તમે જે ખેડૂતોની મજાક ઉડાવો છો એ બંધ કરીને વાસ્તવિક સહાય તમે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આપો એવી અમારી મજબૂત રજૂઆત છે. અમારા દક્ષિણ ગુજરાતમાં 500 કરોડથી વધારેની ખેડૂતોની ઉપજનું નુકસાન થયું છે, જેમાં કેળ, કેરી, પપૈયા, ડાંગર જેવા અનેક પાકો આવેલા છે જે સદંતર નાશ પામ્યા છે અને ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. તો અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે ખેડૂતો સાથે ઉભા રહો અને ખેડૂતોનું કંઈ ભલું થાય એવું વિચારો. આજે અમે બારડોલી પ્રાંત સાહેબ એટલે કે ડેપ્યુટી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવાના છે કે વર્ષોથી દક્ષિણ ગુજરાત ખેડૂતો સાથે જે અન્યાય થતો છે એના ઉપર તમે વિચાર કરો, તમે યોગ્ય રજૂઆત કરો અને અમે મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને આ આવેદનપત્ર આપવાના છે કે જેથી મુખ્યમંત્રીને ખબર પડે કે જે રીતના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતને તમે ખેડૂતોને સહાય કરો છો એ જ રીતની સહાય એ જ પ્રમાણમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કરો એવું આવેદનપત્ર અમે એક રાજ્ય મુખ્યમંત્રીને ઉદ્દેશીને પ્રાંત સાહેબને આપવાના છે. દીપક ચિમનસિંહ ઠાકોર, મારા રહેવાનું એના ગામ ને આ મારું ખેતર આવેલું છે ટુંડીમાં. આ કુદરતી આફતમાં લગભગ 15 વીંગા જેવું મારું કેળની પાક છે એમાં પૂરેપૂરું નુકસાન છે. કેટલાનો ખર્ચો થયો હતો? લગભગ 7-7.5 લાખનો ખર્ચો છે. એની સામે હવે આ કુદરતી આફતમાં કાયમ માટે જ્યારે પણ આવું કંઈ થતું છે ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતને સરકાર કંઈ આપતી જ નથી. આ 7.5 લાખના ખર્ચામાં તમને એક વાત કેમ કે કદાચ અમે કાગળિયા કરશું, ગમે તે કરશું, તો ખેડૂતોને 2,000-5,000 ખેડૂતોનું કંઈ થવાનું નથી. ને કાયમ માટે આ દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે આ અન્યાય થતો જ છે. પણ હવે આ વખતે અમે લોકો લડત કરવાની તૈયારીમાં છે, કદાચ અમે ખેડૂત સમાજનો સહારો લેશું ને સરકાર સામે લડશું.